ओके हवे आपणे लास्ट लेक्चरनी अंदर जोयुं हतुं घन प्रवाही अने वायु अवस्थाना गुणधर्मो, बराबर। हवे आजे मैं टेक्स्ट बुकमांथी एक शोर्ट टेबल बनावेलुं छे जे तमने घन प्रवाही अने वायु अवस्थाना जे कंई पण गुणधर्मो छे ए सरळताथी तमने याद रही जाय ए रीतनुं आखुं टेबल बनावेलुं छे, जेमां आपणने जो अवस्थाओ आपेली छे घन प्रवाही अने वायु, पछी एमां सख्ताईनो गुण आपेलो छे, संकोचन छे, तरलता छे, बराबर, पात्र में भरी शकाय के नहीं ए अंगेनी माहिती छे, पछी एनो आकार केवो होय छे, एनी गति ऊर्जा अने एनी घनता, आटली सरखामणी आपणे घन प्रवाही अने वायु त्रणेयनी करेली छे। ओके बेटा, तो तैयार थई जाओ आजना लेक्चर माटे सरस रीतना शीखवा माटे। ओके, जो सख्ताईनी वात करीए तो घन अवस्था में सौथी वधु सख्ताई जोवा मळे छे। शा माटे एवुं जोवा मळे छे? कारण के आपणने खबर छे बेटा के घन अवस्थानी जे सख्ताई छे, बराबर, एमां एना जे अणुओ जे छे, बराबर, एना अणुओनी जे गोठवणी छे बेटा, ए गोठवणी खूब नजीक होवाथी एनी सख्ताई खूब वधु छे। पछी त्यार पछी वात करीए आपणे तो के प्रवाहीमां सख्ताई बिलकुल होती नथी, कारण के अणुओनी गोठवणी छूटी छूटी होय छे। पछी वायु अवस्थामां पण सख्ताई होती नथी। पछी संकोचननी वात करीए तो मैं तमने दीवालनुं उदाहरण आप्युं हतुं आगळना लेक्चरनी अंदर, बराबर, तो के भाई घन अवस्थामां ज्यारे आपणे संकोचन करवानी शरूआत करीए त्यारे एमां सौथी ઓછું સંકોચન જોવા મળે। શા માટે? કારણ કે એના અણુ એકબીજાની નજીક ગોઠવાયેલા હોય છે, એટલા માટે એનું સંકોચન સૌથી ઓછું થાય છે। ત્યાર પછી પ્રવાહીમાં સંકોચનની વાત કરીએ તો પ્રવાહીમાં સંકોચન ઘન કરતાં વધુ થાય છે। શા માટે? તો કે ઘન કરતાં એમાં અણુઓની ગોઠવણી છે એ થોડી છૂટી છૂટી હોય છે, પરંતુ વાયુ કરતાં ઓછું થાય છે। જો તમને ગ્રેટર દેન અને લેસ દેનની નિશાની બતાવે છે કે ઘન કરતાં વધુ અને વાયુ કરતાં ઓછું સંકોચન થાય છે, કારણ કે વાયુમાં જુઓ તમે વાયુમાં સૌથી વધુ સંકોચન થાય છે। દેખાય છે તમને બધાને વાયુમાં સૌથી વધુ સંકોચન? ઓકે, એનાથી આગળ આપણે વાત કરીએ તો કે તરલતા। તરલતા એટલે શું આપણે વાત થઈ હતી? તો કે કોઈ પણ માધ્યમની અંદર અન્ય પદાર્થની તરવાની ક્ષમતા અથવા તો એ માધ્યમમાં કોઈ પણ પદાર્થ કેવી રીતના પસાર થઈ શકે છે, બરાબર, એને તરલતા કહેવામાં આવે છે। જો ઘન માધ્યમની અંદર તો કોઈ પણ પદાર્થ તરી શકતો નથી એટલે એની તરલતા હોતી નથી। પ્રવાહી માધ્યમની અંદર ઘન પદાર્થ પણ તરી શકે, પ્રવાહી પણ તરી શકે અને વાયુ પણ તરી શકે। જો આપણે હું ઉદાહરણ આપું તમને હું તો કે ભાઈ પ્રવાહી માધ્યમ હોય તો એની ઉપર આપણે બોટ ને સ્ટીમર ને બધું તરે છે કે નહીં, આપણે તરી શકીએ કે નહીં? તો કે હા, એટલે ઘન પદાર્થ તરી શકો કહેવાય। પછી પ્રવાહી ઉપર, પ્રવાહીનું ઉદાહરણ આપું તો હું તેલનું ઉદાહરણ લઉં તો તેલનું જે ટીપું છે એ પાણી ઉપર તરે છે કે નથી તરતું? તો કે હા, તરે છે। અને વાયુનું ઉદાહરણ લઉં તો જે કંઈ પણ દરિયાઈ જીવો છે એ કયો ઓક્સિજન લે છે? તો કે પાણીમાં ઓગળેલો, એટલે એ પાણીમાંથી પસાર થઈ શકો હોય તો જ એમાં ઓગળી શકે। એટલા માટે પ્રવાહી માધ્યમની તરલતા જે છે એ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય પદાર્થ પ્રવાહી માધ્યમમાં તરી શકે છે। ઓકે બેટા, એનાથી આગળ વાત કરીએ તરલતાનો જ ગુણધર્મ વાયુમાં કેવો હોય છે કે વાયુમાં તરલતા સૌથી વધુ હોય છે, બરાબર, સૌથી વધુ તરલતા, કારણ કે એના અણુઓ વચ્ચેની જગ્યા જે છે એ ખૂબ જ વધારે છે। જો મેઇન કન્સેપ્ટ શું છે બેટા આખા ટોપિકનો, તો કે અણુઓ વચ્ચેનો અવકાશ જેમ વધુ, બરાબર, એમ એની તરલતાની ક્ષમતા વધારે। ઓકે, એનાથી આગળનો ગુણધર્મ આપણે જોઈએ તો છે એ પાત્રમાં ભરી શકવું, બરાબર, આપણે પાત્રમાં ભરી શકીએ કે નહીં એના એના માટેની વાત છે। તો કે ભાઈ ઘન પદાર્થ જે છે એની અંદર આપણે ઘન પાત્રમાં વાયુ ભરી શકીએ કે નહીં? હા, તો ઘન પાત્ર હોય, આપણે ગેસનો સિલિન્ડર છે એની અંદર વાયુ ભરી શકીએ છીએ, બરાબર, પ્રવાહીમાં પણ આવું થઈ શકતું નથી અને વાયુમાં પણ થઈ શકતું નથી। ઓકે બેટા, પછી આપણે આકારની વાત કરીએ તો કે ભાઈ ઘન પદાર્થના આકાર નિશ્ચિત હોય છે, બરાબર, ગોળ હોય તો ગોળ, ચોરસ હોય તો ચોરસ, એના આકાર નિશ્ચિત હોય। પ્રવાહીનું વાયુના આકાર અનિશ્ચિત હોય છે, જો મેં લખેલું છે અનિશ્ચિત અનિશ્ચિત, બરાબર, એવું શા માટે હોય છે? કારણ કે પ્રવાહી અને વાયુ જે છે એ પ્રસરણનો ગુણધર્મ ધરાવે, તમે પાણી દોરો જમીન ઉપર તો એ સીધું આમ રેલાય જાય, બરાબર, એટલે એને જે પાત્રની અંદર ભરવામાં આવશે એ પાત્ર જેવો આકાર ધારણ કરી લેશે, એને કોઈ નિશ્ચિત આકાર હોતો નથી। ઓકે, પછી વાત કરીએ ગતિ ઊર્જા। જો ગતિ ઊર્જાની મેં તમને વાત કરી હતી કે અણુ અણુ વચ્ચે જે જગ્યા હોય છે એટલે અણુ એકબીજા સાથે આવી રીતના અથડાય એટલે એનામાં ગતિ ઊર્જા ઉત્પન્ન થાય। હવે સૌથી ઓછી જગ્યા જેના અણુઓ વચ્ચે હશે એની ગતિ ઊર્જા સૌથી ઓછી હશે। ઓકે બેટા, તો જો ઘન અવસ્થામાં સૌથી ઓછી ગતિ ઊર્જા છે, કારણ કે આપણને ખબર છે અગેઇન ઘન અવસ્થાના અણુઓ વચ્ચેનો અવકાશ ખૂબ ઓછો છે। ત્યાર પછી આપણે વાત કરીએ પ્રવાહીમાં કેટલી ગતિ ઊર્જા આવી છે, તો કે પ્રવાહીમાં ઘન કરતાં વધારે હોય। શા માટે? તો કે પ્રવાહીના અણુઓ વચ્ચેનો અવકાશ ઘન કરતાં વધારે હોય છે એટલા માટે, પણ વાયુ કરતાં એની ગતિ ઊર્જા ઓછી હોય છે। ઓકે, વાત સમજાય છે? પછી વાયુ અવસ્થામાં વાત કરીએ તો એની ગતિ ઊર્જા કેવી હોય છે, તો કે વાયુ અવસ્થામાં ગતિ ઊર્જા જુઓ સૌથી વધુ હોય છે, કારણ કે એના અણુઓ વચ્ચેનો અવકાશ પણ ઘન અને પ્રવાહી કરતાં વધુ એટલે કે સૌથી વધુ હોય છે। ઓકે બેટા, પછી આપણે આગળ વાત કરીએ તો કે ઘનતા। ઘનતા એટલે આપણે જોયું હતું લાસ્ટ લેક્ચરની અંદર પદાર્થના દળ અને કદના ગુણોત્તરને તેની ઘનતા કહેવામાં આવે છે,
ओके, हवे दळ सौथी वधु घन अवस्थामां ज हशे, कदे घन अवस्थामां वधारे हशे बराबर, तो सौथी वधु घनता केमां हशे, तो के घन अवस्थामां बराबर। पछी तो के जो प्रवाहीमां केटली घनता हशे, तो के घन करता ओछी हशे, घन करता ओछी हशे, जो ग्रेटर देन घन शुं देखाड़े छे, तो के घन करता ओछी हशे, परंतु वायु करता वधु घनता हशे। अने सौथी ओछी घनता मित्रों से मां हशे बेटा, जो सौथी ओछी घनता आपणने वायु अवस्थामां जोवा मळे छे। तो आ शुं हतुं, तो के आपणे घन प्रवाही अने वायु जोयुं, एना गुणधर्मो जोया, जो बे मार्क्स अने त्रण मार्क्स, अने वायु अवस्था चार मार्क्सनी अंदर मोस्ट आईएमपी छे। જ્યારે એક્ઝામમાં પૂછવામાં આવે ત્યારે ચાર માર્ક્સની અંદર વાયુ અવસ્થા પૂછવામાં આવે છે, ઓકે। એટલા માટે આપણે શું કરવાનું છે, એક આ ટેબલ યાદ રાખી લેવાનું, આ ટેબલ યાદ રહી જાય એટલે આપણને આવડી જશે, ઓકે। અલગ અલગ ગુણધર્મોની થિયરી બાકી કરવાની જરૂર નથી, આમાં ખાલી આપણે હોય છે, થાય છે અને કહેવાય છે જ એડ કરવાનું રહેશે, બાકી બધું આપણે આ જ પોઈન્ટ લખશું, ઓકે બેટા। હવે આપણો નેક્સ્ટ ટોપિક આપણે આજે જોઈએ, નેક્સ્ટ ટોપિક છે તાપમાનની અસર દ્રવ્યની અવસ્થા પર થાય છે કે નહીં। એટલે કે દ્રવ્યની મુખ્યત્વે ત્રણ અવસ્થા છે, ઘન, પ્રવાહી અને વાયુ। આ ત્રણેય અવસ્થાને જો હું ઘનને તાપમાન આપું તો કાંઈ ફેર થાય છે, પ્રવાહીને તાપમાન આપું તો કાંઈ ફેર થાય છે, અથવા તો વાયુને તાપમાન આપું તો કાંઈ ફેર થાય છે કે નહીં, ઓકે। આપણે આ જોવાનું છે, તમને બધાને આઈડિયા આવી જશે કે માની લો કે ઘન અવસ્થામાં અત્યારે આપણે બરફનું ઉદાહરણ લઈએ, પાણીનું ઉદાહરણ લઈએ, પાણી ત્રણે ત્રણ અવસ્થા ધરાવે છે। જો પાણી ઘન અવસ્થામાં હોય તો બરફ છે, પ્રવાહી અવસ્થા તો પોતે પાણી જ છે, અને વાયુ અવસ્થામાં હોય તો પાણી જે છે એ પાણીની વરાળ સ્વરૂપે આવેલું છે। તો અત્યારે આપણે બરફથી જ શરૂઆત કરીએ અને એને તાપમાન આપવાની શરૂઆત કરીએ। જો એક પ્રયોગ આપણને આપેલું છે કે એક બીકરની અંદર તમને જે આ ચોરસ જે દેખાય છે, થોડાક બરફના ટુકડા લીધા છે, પછી તમને જે લાઈન ડ્રો કરેલી દેખાય છે થર્મોમીટર છે બરાબર, જેનું તાપમાન આપણે માપીએ છીએ તો એ 0°C દેખાય છે, ઓકે। નીચેથી પછી આપણે શું કરીએ છીએ, તો કે એને તાપમાન આપીએ છીએ। હવે શું થશે, આપણે બધાને ખબર છે, બરફને આપણે ગરમ કરશું, તાપમાન કરશું, ગરમીમાં રાખશું તો શું થશે, તો કે એ પાણીમાં રૂપાંતરણ પામશે, એટલે કે ઘન અવસ્થા પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ પામશે। સમજાણી બટે વાત, હવે એને કેવી પ્રક્રિયા કહેવાય, ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ તાપમાન આપવાથી થયું બરાબર, તો એને કેવી પ્રક્રિયા કહેવાય, પછી એ પ્રવાહીને હજી વધારે ગરમ કરશું તો શું થશે, તો કે પાણીની વરાળ બનીને ઉપર ઉડી જશે બરાબર। એટલે આપણને આપણા પ્રશ્નનો જવાબ મળી ગયો, શું, તો કે પદાર્થ પર તાપમાનની અસર થાય છે દ્રવ્ય પર બરાબર, શું, તો કે દ્રવ્યમાં તાપમાનને લીધે એની અવસ્થાઓમાં ફેરફાર આવે છે। જોઈએ આપણે એને લગતી જ થોડી ઘણી વ્યાખ્યાઓ આપણે શીખવાની છે બેટા, એક માર્ક્સની અંદર મોસ્ટ એમ્પી વ્યાખ્યાઓ છે, જેવી કે ગલન। હવે જો આપણે હમણાં જોયું શું, તો કે ભાઈ ઘન પદાર્થ છે એને તાપમાન આપશું તો એ પ્રવાહીમાં રૂપાંતરણ પામશે, બરફ છે એ પાણીમાં રૂપાંતરણ પામશે, તો આપણી વ્યાખ્યા શું થશે, ગલન એટલે શું, તો કે ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થવાની ક્રિયાને, એટલે જો ઘન પદાર્થ પ્રવાહીમાં રૂપાંતર થાય છે ને, એ એક પ્રક્રિયાને ગલન કહેવાય, ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થવાની ક્રિયાને ગલન કહેવાય। જો આમાં હું તાપમાનનું ક્યાંય નથી કહેતો, હું ખાલી એટલું જ કહું છું કે ઘન પ્રવાહીમાં રૂપાંતરણ પામ્યું એ પ્રક્રિયાને ગલન કહેવાય। હવે જો આપણો સરસ મજાનો કોન્સેપ્ટ આવે છે ગલન બિંદુ, હવે આપણે એ શીખી ગયા કે ઘન પદાર્થ છે એ પ્રવાહીમાં રૂપાંતરણ પામ્યું તો એને ગલન કહેવાય, પણ જેટલા તાપમાને એ રૂપાંતરણ પામે ને બરાબર છે બેટા, તો એને ગલન બિંદુ કહેવામાં આવે। જો એટલે આપણી વ્યાખ્યા જુઓ, જે તાપમાને ઘન પદાર્થ પ્રવાહીમાં રૂપાંતર થવાની શરૂઆત કરે બરાબર, ચોક્કસ શરૂઆત કરશે કે ભાઈ બરફ છે હવે એ શરૂઆત કરશે શેમાં, તો કે પ્રવાહીમાં રૂપાંતર થવાની શરૂઆત કરશે, જેટલા તાપમાને ઘન પદાર્થ પ્રવાહીમાં રૂપાંતર થવાની શરૂઆત કરે ને એ તાપમાનને ગલન બિંદુ કહેવાય બરાબર, એ પ્રક્રિયાને શું કહેવાય, ગલન। પણ જેટલા તાપમાને એ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થવાની શરૂઆત કરે એને શું કહેવામાં આવે બેટા, તો કે ગલન બિંદુ કહેવામાં આવે છે। હવે ગલન બિંદુ પછીની વાત કરીએ આપણે, તો કે ગલન ગુપ્ત ઉષ્મા બરાબર, ગલન ગુપ્ત ઉષ્મા એટલે કે ગલનની પ્રક્રિયા વખતે એમાં સમાયેલી ઉષ્મા। જો હું તમને કન્સેપ્ટ કહું, ઘન અવસ્થામાં બરફ હશે તો એના અણુઓની ગોઠવણી કેવી હશે, એકદમ નજીક હશે બરાબર, એકદમ નજીક હશે બરાબર, તો શું કરવું પડશે ને પ્રવાહીમાં રૂપાંતરિત કરવા માટે, તો કે એના અણુઓની ગોઠવણી થોડીક છૂટી છૂટી કરવી પડશે, જે અણુ આમ ભેગા થયેલા છે એને થોડાક આપણે છૂટા પાડવા પડશે તો જ એ પ્રવાહીમાં રૂપાંતરણ પામશે। તો બેટા જો જ્યારે આપણે છે ને બરફનું તાપમાન માપીએ ને ત્યારે 0°C આવે છે, અને જ્યારે આપણે એ સંપૂર્ણ પાણી બની જાય ને પછી એ પાણી પણ ઠંડુ હોય છે અને એ પ્રવાહી અવસ્થામાં હોય છે ત્યારે પણ એનું તાપમાન 0°C હોય છે, ઓકે બેટા। હવે આવું કેમ થયું, આપણે તો એને તાપમાન આપ્યું તો એનું 0 કરતાં વધારે થવું જોઈએ ને, 1°, 2°, 3°, એવું તો કંઈક થવું જોઈએ ને, એવું શા માટે ન થયું, તો આપણે વાત થઈ એમ, જે અણુઓ એકબીજાની નજીક હતા એને એકબીજાથી દૂર કરશું તો જ પ્રવાહી બનશે। તો બેટા આપણે જે ઉષ્મા આપીને
પણ છતાંય પાણીનું તાપમાન ન વધ્યું ને એ ઉષ્મા વપરાણી ક્યાં? તો કે એ ભેગા ભેગા રહેલા અણુઓને છૂટા પાડવા માટે એ ઉષ્મા વપરાઈ ગઈ. સમજાય છે બેટા? એટલા માટે પાણીનું તાપમાન 0°C હતું, બરફનું તાપમાન 0 રહ્યું, તાપમાન વધ્યું નહીં. કેમ? તો કે એ અણુઓ ભેગા હતા એને છૂટા કરવામાં એ ઉષ્મા વપરાઈ ગઈ. ઓકે, એ ઉષ્માને ગલનગુપ્ત ઉષ્મા કહેવાય. એ ઉષ્માને શું કહેવાય? ગલનગુપ્ત ઉષ્મા કહેવાય. હવે જો આપણે એને વ્યાખ્યા મુજબ જોઈએ તો કે ભાઈ એક વાતાવરણ દબાણ, એક વાતાવરણ દબાણ. દબાણ એટલે શું? એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહેવાય. આપણે આગળ લેક્ચરમાં શીખી ગયા છીએ. ઓકે, એક વાતાવરણ દબાણ, એક કિલોગ્રામ પદાર્થ, એક કિલોગ્રામ ઘન પદાર્થ અને એક વાતાવરણ દબાણ, બરાબર છે? ઓકે, પ્રવાહીમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્માને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. રેડી? સમજાઈ ગયું બેટા? એક વાતાવરણ દબાણ, એક કિલોગ્રામ ઘન પદાર્થ, એને આપણે સંપૂર્ણ પ્રવાહીમાં રૂપાંતરણ કરવા માટે જેટલી ઉષ્માની જરૂર પડશે એને આપણે ગલનગુપ્ત ઉષ્મા કહેશું. રેડી બેટા? કન્સેપ્ટ ક્લિયર? ગલન એટલે ઘનનું પ્રવાહીમાં, ગલન બિંદુ એટલે જે તાપમાને પદાર્થ પ્રવાહીમાં રૂપાંતર પામવાની શરૂઆત કરે. જો પાણીનું ગલન બિંદુ છે 0°C છે, બરાબર. ગલનગુપ્ત ઉષ્મા એટલે સંપૂર્ણ રીતના પાણી બની જાય ને ત્યાં સુધીની અવસ્થા. ઓકે, રેડી? પછી એક કન્સેપ્ટ મારે તમને શીખવવો છે બેટા, એ છે તાપમાનના એકમો જેમાં છે અનસેલ્સિયસ અને કેલ્વિન. બેટા, અનસેલ્સિયસ અને કેલ્વિન વચ્ચે શું સંબંધ છે? તો કે જેવી રીતના 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય, એવી રીતના 0°C એટલે 273 કેલ્વિન થાય. શું થાય? 0°C એટલે 273 કેલ્વિન, બરાબર. 0°C અથવા તો કેલ્વિન. હવે કોઈપણ તાપમાનને અનસેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવા માટે અને કેલ્વિનમાંથી અનસેલ્સિયસમાં ફેરવવા માટે શું કરવું પડે એની આપણે વાત કરશું, બરાબર. માની લો કે મારી પાસે 100°C છે, એને મારે કેલ્વિનમાં ફેરવવા છે. કાંઈ નહીં કરવાનું બટા, +273 કરવાના, એટલે આપણને જે જવાબ મળશે એ કેલ્વિનમાં મળશે. કેલ્વિનમાં આવશે કેપિટલ કે, બરાબર. 373 કેલ્વિન. 120°C હોય તો +273, 293 કેલ્વિન. 373 કેલ્વિન હોય તો +273 એટલે 646 કેલ્વિન, બરાબર. એટલે માની લો તમને 1000 આપે, 5000 આપે, 10000 આપે. માની લો 10000°C તો કે કેટલા કેલ્વિન? તો કે 10273 કેલ્વિન. સમજાણું? ગમે એટલા અનસેલ્સિયસ હોય, કેલ્વિનમાં ફેરવવું હોય તો +273. હજી એક વસ્તુ તમને કહું, માની લો કે તમને કેલ્વિનમાં તાપમાન આપે, માની લો કે તમને કેલ્વિનમાં તાપમાન આપે તો શું કરવાનું? વેરી ગુડ. શું? તો કે -273 કરી નાખવાના. માની લો કે મને 500 કેલ્વિન આપે ને એમ કે 500 કેલ્વિનને તમે અનસેલ્સિયસમાં ફેરવો તો મારે શું કરવાનું? તો કે 500 - 273 કરવાના, જે આ જવાબ આવે બરાબર એટલા અનસેલ્સિયસ થાય. માની લો કોઈક 0 કેલ્વિન આપશે તો કાંઈ નહીં, 0 - 273 એટલે -273 અનસેલ્સિયસ. રેડી બેટા? સમજાઈ ગયું? અનસેલ્સિયસમાંથી કેલ્વિનમાં અને કેલ્વિનમાંથી અનસેલ્સિયસમાં કેવી રીતના ફેરવાય. ઓકે બેટા, ડન. હવે જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આપણે જોશું દબાણની પદાર્થની અવસ્થા ઉપરની અસર, બરાબર. આપણે અત્યાર સુધીમાં શું જોયું? તો કે તાપમાન આપવાથી પદાર્થની અવસ્થા ઉપર શું ફેરફાર થાય છે, બરાબર. તાપમાન આપવાથી શું જોયું? તો કે ઘનનું પ્રવાહી, પ્રવાહીનું વાયુ. હવે વરાળને ઠંડી કરશું તો વરી પાછું પ્રવાહીને, પ્રવાહીને પાછું ફ્રીજમાં મૂકી દેશું તો એ વરી પાછું ઘન બની જશે. એટલે તાપમાન વધારવાથી ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ બને. તાપમાન ઘટાડવાથી વાયુમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી ઘન બને. ઓકે બેટા, હવે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મળશું ત્યારે આપણે દબાણની પદાર્થની અવસ્થા ઉપરની અસર જોશું. આજ માટે આટલું. નેક્સ્ટ લેક્ચર જોજો અને દરેક વિડીયો સતત જોતા રહેજો. ઓકે.